गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे लोकोने गणित विषय शीखवानो छे। गणित विषय एटले तमारी जान्युआरी महीनानी बुक जे छे ने एमां पेज नंबर आपणे 22 पहोंच्या छीए। अत्यारे पेज नंबर 21 में आपणे 81 ने 82 ने आवुं शीखी गया ने। हवे आपणे 81 ने 82 पछी शुं आवे? आठडे तगड़े 83। 83 केम थशे? तो आठडे मींडे 80 वत्ता 3, एटले के 80 पछी 81, 82 ने 83। 80 वत्ता 3 बराबर 83। तो जुओ, आजे आपणे एमां आजे 83 आपेला छे ने ગૂંટવાના છે સરસ રીતે। ચાલો હું અહીંયા બોલતી જઈશ ને ગૂંટતી જઈશ। આઠડે તગડે 83, આઠડે તગડે 83। આવી રીતે ઘૂંટાઈ જાય આ નીચેના પણ તમારે બધાએ ઘૂંટવાના। ત્યાર પછી અહીંયા જે ખાલી બોક્સ છે ને એમાં લખવાના આઠડે તગડે 83, આઠડે તગડે 83, આઠડે તગડે 83। આવી રીતે લખી અને બોલતું જવાનું ને આ બધાએ બોક્સને ભરી દેવાના। પછી જો અહીંયા બાજુમાં આપણને શું આપેલું છે, 80 વત્તા 3 બરાબર આઠડે તગડે 83। તો એને પહેલાં આપણે ઘૂંટવાનું છે। જો અહીંયા 80 વત્તા 3 બરાબર 83, આઠડે તગડે 83। આવી રીતે બોલતું જવાનું અને ઘૂંટતું જવાનું ને ઘૂંટાઈ જાય પછી અહીંયા લખવાનું છે। જો હું એક લખીને બતાવું છું, 80 વત્તા 3 બરાબર 83, આઠડે તગડે 83। આવી રીતે બોલતું જવાનું અને આ બધી લાઇનમાં લખતું જવાનું, આ લખાઈ જાય। પછી જુઓ નીચે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે। શું આપેલું છે કે મોટી સંખ્યા હોય એના ઉપર ચોરસ કરો। તો અહીંયા જો 5 અડે 5 અને 7 અડે 7 આપેલા છે, એમાંથી મોટું કોણ છે? 7 અડે 7 આપણે એકડા બોલીએ ને તો એમાં જે પહેલાં આવી જાય એ નાના, તો બાકીના હોય એ મોટા હોય, એટલે એના ઉપર આપણે ચોરસ કરવાનું છે। હવે અહીંયા 1 અડે 1 ને 3 અડે 3 આપેલા છે, તો એકડા બોલીએ એમાં પહેલાં એકડો આવી જાય એટલે એ નાનો, અને તગડો પછી આવે એટલે એ મોટો, એટલે એના ઉપર ચોરસ। પછી અહીંયા 4 અડે 4 ને 2 અડે 2 આપ્યા છે, તો એમાં 2 અડે 2 પહેલાં આવી જાય એટલે એ નાના, તો મોટું કોણ? 4। તો આપણે અહીંયા 4 અડે 4 ઉપર ચોરસ કરવાનું છે। ત્યાર પછી જો અહીંયા 1 અડે 2 અડે 12 અને 4 અડે 4 આપ્યા છે, તો એમાં 4 પહેલાં આવી જાય ને એકડા બોલવામાં એટલે એ નાના, તો મોટું કોણ? 1 અડે 2 અડે 12, તો એની ઉપર ચોરસ। પછી અહીંયા 6 અને 1 અડે 14 અડે આપેલા છે, તો 6 પહેલાં આવી જાય તો એ નાના કહેવાય, તો મોટું કોણ કહેવાય? 14, તો 14 ઉપર ચોરસ। પછી અહીંયા 1 અડે 7 અડે 17 અને 7 અડે 7 બંને આપ્યા છે, તો 7 અને 17માંથી કોણ મોટું? તો 7 પહેલાં આવી જાય એકડા બોલવામાં એટલે એ નાના, અને 17 મોટા એટલે 17 ઉપર ચોરસ। પછી અહીંયા 15 અને 5 આપેલા છે, તો એમાંથી 5 પહેલાં આવી જાય તો એ નાના, અને મોટા 15 એટલે એની ઉપર ચોરસ। ત્યાર પછી 2 અડે મીંડે 20 અને 8 અડે 8 આપેલા છે, તો 8 પહેલાં આવી જાય અને 20 પછી આવે, તો પહેલાં આવે એ નાના અને પછી આવે એ મોટા। હવે આ બેમાં આ કોણ છે ને આ કોણ છે નક્કી કરો જોઈ। આ તો 2 અડે 2 છે ને આ 6 અડે 6 છે, સાચું ને? તો 2 અડે 2 પહેલાં આવે કે 6 અડે 6 પહેલાં આવે? 2 પહેલાં આવે ને, 2 પહેલાં આવી જાય એટલે એ નાના, અને 6 અડે 6 પછી આવે એટલે એ મોટા, એટલે એની ઉપર ચોરસ। આટલું થઈ જાય પછી જો બાજુના પેજ ઉપર આપણને બીજો અંક આપેલો છે, 8 અડે 83 પછી શું આવે? 8 અડે 84 બરાબર। તો 84 કેવી રીતે થાય? 80માં 4 ઉમેરતા, 80 પછી 81 82 83 અને 84, તો 80 વત્તા 4 એટલે 84 થાય। તો આપણે જેમ 83ને ઘૂંટ્યા એમ અહીંયા 84ને પણ ઘૂંટવાનું છે। 8 અડે 4 84, 8 અડે 4 84 આવી રીતે બોલતું જવાનું અને ઘૂંટી દેવાનું। ત્યાર પછી આ ખાલી બોક્સમાં લખવાના સરસ અક્ષરે, 8 અડે 4 84, 8 અડે 4 84, 8 અડે 4 84 આવી રીતે લખવાના નાના નાના બોક્સ છે એમાં। ત્યાર પછી બધું થઈ જાય એટલે બાજુમાં જો અહીંયા આપેલું છે, 80 વત્તા 4 બરાબર 84, 8 અડે 4 84,
એને પહેલાં આપણે ઘૂંટવાનું અને બોલવાનું કે 80 વત્તા 4 = 84, આઠડે ચોગડે 84. પછી અહીંયા લખવાનું 80 વત્તા 4 = 84, આઠડે ચોગડે 84. આવું બોલતું જવાનું ને અહીંયા લખતું જવાનું, અને એ થઈ જાય પછી જો અહીંયા પ્રવૃત્તિ આપેલી છે એમાં પણ આની જેમ જ છે, મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. તો હવે અહીંયા જોવો જોઈએ કોણ મોટું થાય, આ 13 મોટા થાય ને, 8 પહેલાં આવે ને 13 પછી આવે એટલે એની ઉપર ચોરસ, 3 પહેલાં આવે એટલે નાના, અને 6 પછી આવે એટલે મોટા એટલે એની ઉપર ચોરસ, 9 અને 2માંથી 2 પહેલાં આવે ને 9 પછી આવે એટલે એની ઉપર ચોરસ, 8 અને 3માંથી કોણ પહેલાં આવશે, 3 પહેલાં આવે તો એ નાના, અને 8 પછી આવે એટલે એ મોટા તો એની ઉપર ચોરસ. ત્યાર પછી 11 અને 6માંથી 6 પહેલાં આવી જાય એટલે એ નાના, અને 11 પછી આવે એટલે મોટા તો એની ઉપર ચોરસ. 9 ને 14માંથી 9 પહેલાં આવી જાય તો એ નાના, અને 14 પછી આવે તો મોટા એટલે એની ઉપર ચોરસ. ત્યાર પછી 19 અને 5માંથી 5 પહેલાં આવી જાય તો એ નાના, અને 19 પછી આવે એટલે એ મોટા તો એની ઉપર ચોરસ. 9 વડે 9 અને 20માંથી 9 પહેલાં આવી જાય અને 20 પછી આવે એટલે 20 મોટા તો 20ની ઉપર ચોરસ. અને આ 15 અને 7 વડે 7, એ 2માંથી 7 પહેલાં આવી જાય એટલે એ નાનો, અને 1 વડે 5 વડે 15 પછી આવે એટલે એ મોટો તો એની ઉપર ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ બે પેજ શીખ્યા ને, પેજ નંબર 22 અને પેજ નંબર 23, એમાં આપણે શું શીખ્યા, 88 તગડે 83 અને 88 ચોગડે 84. તો એ બંને આપણે ઘૂંટતા અને લખતા શીખ્યા. પછી આ 80 વત્તા 3 = 83, 80 વત્તા 4 = 84, એ લખતા અને ઘૂંટતા શીખ્યા. અને પ્રવૃત્તિમાં આપણે બે જગ્યાએ શું શીખ્યા, મોટી સંખ્યા હોય એની ઉપર ચોરસ કરો. હજી એ યાદ રાખજો કે એકડા બોલવામાં જે પહેલાં આવે બે સંખ્યામાંથી એ નાના હોય, અને પછી આવે એ મોટા હોય, તો મોટા ઉપર આપણે ચોરસની નિશાની કરવાની છે. તો આવું તમારે પણ તમારી જાન્યુઆરી મહિનાની બુકમાં કરવાનું છે સરસ અક્ષરે. કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.